गुड आफ्टरनून फ्रेंड्स, केम छो? तमे बधा मजामां ज हशो। विद्यार्थी मित्रों, गया अठवाडियामां आपणे प्रकरण एक क्यांथी जोग एमां आपणे शरूआतमां वस्तुओने अलग अलग एटले के जुदी जुदी जग्याएथी जोता वस्तु केवी देखाय छे तेना विशे आपणे जोयुं हतुं। तो आजे फरीथी आपणे एवा ज बीजा केटलाक उदाहरणोनी समज मेळवीशुं। तो तमने याद छे आपणे शरूआतमां कयुं उदाहरण लीधुं हतुं? याद छे कोईने? हा, पुस्तकनुं उदाहरण लीधुं हतुं। तो आपणे पुस्तकने अलग अलग एटले के जुदी जुदी जग्याएथी जोयुं तो आपने पुस्तक एक सरखुं देखातुं हतुं। हा, अलग अलग जोवा मळतुं हतुं एटले के अलग अलग आकार के डिझाइनमां आपने पुस्तक जोवा मळतुं हतुं। तो आपणे आजे बीजा एवा ज उदाहरणो जोवाना छे। तो चालो, तो जुओ वस्તુઓને અલગ અલગ જગ્યાએથી જોતા કેવી દેખાય છે તેની સમજ આપણે ઉદાહરણ દ્વારા જોઈશું। તો ઉદાહરણ પાણીનો ગ્લાસ। તો આપણે ઉદાહરણમાં શું લેવાના છે? પાણીનો ગ્લાસ। તો જુઓ, દેખાય છે તમને મારા હાથમાં આ પાણીનો ગ્લાસ? તો આ પાણીના ગ્લાસને તમારે જોવાનું છે। કઈ બાજુથી જોવાનો છે? સામેની બાજુથી। કઈ બાજુથી? સામેની બાજુથી। તમારા ઘરમાં હશે જ, તમે જાતે લઈને પણ જોઈ શકો છો, જોઈ શકો ને? તો પાણીના ગ્લાસને તમારે સામેથી જોવાનો છે। જુઓ ધ્યાનથી, દેખાય છે? સામેથી જોયું પાણીના ગ્લાસને। હવે મિત્રો, તમે જે પાણીના ગ્લાસને સામેથી જોયો છે તો એ પાણીનો ગ્લાસ તમને કેવો દેખાય છે એનું ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે। શામાં દોરવાનું છે? નોટબુકમાં દોરો। ચાલો, તો મિત્રો તમે પાણીના ગ્લાસને સામેથી જોઈને એનું ચિત્ર તમારી નોટબુકમાં દોર્યું? સામેથી જોઈને પાણીના ગ્લાસનું ચિત્ર તમે દોર્યું? દોરાઈ ગયું? તો શું તમને આ પાણીના ગ્લાસને તમે સામેથી જુઓ છો તો શું તમને આવો દેખાય છે પાણીનો ગ્લાસ? તમારું ચિત્ર આવું છે? આવું દેખાય છે તમને પાણીનો ગ્લાસ? એવો દેખાય છે? હા, તમારો જવાબ સાચો છે। તો આપણે પાણીના ગ્લાસની સામેથી જોઈએ છે તો આપણને આ રીતે જોવા મળે છે। આપણે પાણીના ગ્લાસને સામેથી જોયો, હવે આપણે પાણીના ગ્લાસને કઈ બાજુથી જોશું? ઉપરની બાજુથી। કઈ બાજુથી જોશું? ઉપરની બાજુથી। તો હવે તમારે પાણીના ગ્લાસને ઉપરની બાજુથી જોવાનો છે, બરાબર? તમારે એને આ ઉપરથી જોવાનો છે। જુઓ ધ્યાનથી, જોયો તમે પાણીના ગ્લાસને ઉપરની બાજુથી? જોયું? તો મિત્રો, હવે તમે જે પાણીના ગ્લાસને ઉપરની બાજુથી જોયો છે તેનું ચિત્ર તમારે તમારી નોટમાં દોરવાનું છે। હવે પાણીના ગ્લાસનું ચિત્ર કઈ બાજુથી જોઈને દોરવાનું છે તમે? અને ઉપરની બાજુથી। આપણે હમણાં ઉપરની બાજુથી જોયો ને, તો હવે તમારે પાણીના ગ્લાસનું ચિત્રને ઉપરથી જોતા કેવું દેખાય છે એવું ચિત્ર દોર। ચાલો, સમજાય છે ને કેવી રીતે દોરવાનું છે? પાણીના ગ્લાસને ઉપરથી જોઈને તમારે ચિત્ર દોરવાનું છે, દોર। ચાલો, તો તમારું ચિત્ર દોરાઈ ગયું? દોરાઈ ગયું? તો શું તમે પાણીના ગ્લાસને ઉપરની બાજુથી જોયો તો શું તમને આવો જોવા મળે છે? ગોળ એટલે કે આ વર્તુળાકાર જેવું દેખાય છે તમને? તમારું ચિત્ર આવું દોરાયું છે? આવું દોરાયું છે? હા, આપણે પાણીના ગ્લાસને ઉપરથી જોઈએ છીએ
तो आपने आ रीते जोवा मळे छे। कई बाजू थी जोईए छे? ऊपर थी जोईए छे त्यारे आ रीते आपने पानी नो ग्लास जोवा मळे छे। तो मित्रों हवे तमारे पानी ना ग्लास ने तमारी बाजू में मूकीने जोवानो छे। क्या मूकवाना छे पानी ना ग्लास ने? तमारी बाजू में। तो तमारी बाजू में मूकीने पानी ना ग्लास ने जुओ। तमे बाजू में उभा रहो अने जुओ पानी नो ग्लास नो ध्यान थी जुओ। कई बाजू थी जोवानो छे? बाजू में थी। तमारी बाजू में ग्लास मूकी दो अने त्यार पछी ग्लास ने बाजू एथी जुओ। जुओ बाजू एथी ध्यान थी जुओ। જોયો પાણીનો ગ્લાસ બાજુએથી? હવે વિદ્યાર્થી મિત્રો તમારે બાજુએથી ગ્લાસને જોયો છે તો તમને એ ચિત્ર કેવું જોવા મળે છે એ ચિત્ર તમારે તમારી નોટબુકમાં દોરવાનું છે। દોરો તો મિત્રો તમારું ચિત્ર દોરાઈ ગયું તો આપણે પાણીના ગ્લાસને કઈ બાજુથી જોઈને દોરવાનો હતો? हाँ बाजू ए थी। तो शू तमे जे चित्र दोर्युं छे ते आवुं देखाय छे पाणीना ग्लासनुं के अलग छे? आवुं छे। तो आपणे पाणीना ग्लासने कई बाजुथी जोयो? बाजू ए थी। जोता आपणने पाणीनो ग्लास आ रीते जोवा मळे छे एटले के पाणीना ग्लासनुं चित्र आपणे आवुं जोई शकीए छे। बराबर ने? આપણે પાણીના ગ્લાસને કઈ બાજુથી જોયો? કઈ બાજુએથી જોયો? બાજુએથી જોયો। તો આપણે પાણીના ગ્લાસને બાજુએથી જોતા આપણને આ રીતે જોવા મળે છે। તો અત્યારે આપણે પાણીના ગ્લાસને અલગ અલગ એટલે કે જુદી જુદી જગ્યાએથી જોયો। સામેથી જોયો, ઉપરથી જોયો અને બાજુએથી જોયો। તો શું તમે પાણીના ગ્લાસના ચિત્રો તમે જે દોર્યા છે અહીં બોર્ડ પર દોરેલા છે શું તમને બધા એક સરખા લાગે છે? તમે પાણીના ગ્લાસને અલગ અલગ જગ્યાએથી જોયો તો તમને અલગ અલગ દેખાય છે કે પછી સરખા દેખાય છે એના પાણીનો ગ્લાસ? હા અલગ અલગ જોવા મળે છે। એટલે કે પાણીના ગ્લાસ આપણને જુદી જુદી જગ્યાએથી જોયો તો આપણને પાણીના ગ્લાસ આપણે જુદી જુદી જગ્યાએથી જોઈએ છે તો આપણને અલગ અલગ આકાર કે ડિઝાઇનમાં પાણીનો ગ્લાસ આપણને જોવા મળે છે। બરાબર ને? તમે બરાબર સમજી ગયા છો? તો વિદ્યાર્થી મિત્રો આપણે વસ્તુઓને અલગ અલગ એટલે કે જુદી જુદી જગ્યાએથી જોઈએ છીએ ત્યારે આપણને વસ્તુઓ અલગ અલગ આકાર કે ડિઝાઇનમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો તમને આ સાનું ચિત્ર દેખાય છે? હા ઘરનું ચિત્ર છે। બરાબર? તો તમે આ ઘરને જુઓ છો તો તમને આ ઘર કઈ બાજુથી જુઓ છો? ધ્યાનથી જુઓ। હા તો તમે ઘરને સામેની બાજુએથી જુઓ છો। શું આ ઘરનું ચિત્ર છે? હા તો આપણે ઘરને કઈ બાજુથી જોઈએ તો આવું જોવા મળે આપણને? કઈ બાજુથી? હા બાજુએથી જોઈએ તો ઘર આપણને આ રીતે જોવા મળે છે। અને હવે આપણે ઘરને કઈ બાજુથી જોઈ શકીએ તો આવું જોવા મળે છે? હા ઉપરની બાજુથી આપણે ઘરને જોઈએ છે તો આપણને ઘર આ રીતે જોવા મળે છે। આ રીતે જ દેખાય છે ને આપણે ઘર ઉપરથી જોઈએ તો? તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘરને અલગ અલગ જગ્યાએથી જોઈએ છીએ તો આપણને ઘર એક સરખું દેખાય છે કે અલગ અલગ? હા આપણને ઘર અલગ અલગ જગ્યાએથી જોતા આપણને ઘર અલગ અલગ આકાર કે ડિઝાઇનમાં જોવા મળે છે। તો તમે બરાબર સમજી ગયા? સમજ્યા ને? તો મિત્રો તમારા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હશે કે જેને તમે અલગ અલગ એટલે કે જુદી જુદી જગ્યાએથી જોતા તે વસ્તુઓ તમને કેવી જોવા મળે છે એ તમે તમારી જાતે જોઈને તમે પોતે જ અનુમાન કરી શકો છો।
तो तमे अनुमान करी शको ने के वस्तु तमे अलग अलग जगह थी जुओ छो तमने केवी जोवा मळे छे करी शको ने। तो मित्रों आपणे फरी मळीशुं, ત્યાં સુધી આવજો।